રાજકોટના ઉપલેટામાં દરરોજના આંખોના 25-30 કેસો સામે આવતા સિવિલ હોસ્પિટલના આંખના સર્જને બચવા માટે ઉપાયો જણાવ્યા. ઉપલેટા વર્તમાન સમયની અંદર આંખો થવાના તેમજ આંખોની સમસ્યાને લઈને લોકોને કોઈ પણ પ્રકારની તકલીફો પડતી હોવાનું સામે આવી રહ્યું છે. હાલ આંખોને લાગતા વાયરલ ઇન્ફેક્શન તેમજ આંખ થવાની કેસોની સંખ્યામાં એકાએક વધારો થઈ રહ્યો છે, ત્યારે લોકોને પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓને ધ્યાનમાં લઈને ઉપલેટાના કોટેજ હોસ્પિટલના સેવાભાવી બાહોશ તબીબ ડૉક્ટર ખ્યાતિબેન કેસવાલાએ આંખોના ફેલાઈ રહેલા ઇન્ફેક્શનની માહિતી આપી છે. આ ઉપરાંત તેમની અસરથી બચવા માટે લોકોએ શું તકેદારી રાખવી તેની વિશેષ માહિતી સ્થાનિક પત્રકારોને આપી છે. આ અંગે તેમણે જણાવેલ કે વાયરલ ઇન્ફેક્શનને લઈને આંખોની સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે, જેમાં અસરની વાત કરવામાં આવે તો આંખોના સફેદ ભાગમાં તેમજ પાંપણના ભાગ વિસ્તારની અંદર ઇન્ફેક્શન ફેલાયેલું રહે છે અને સોજાઓ થઈ રહ્યા છે. આ સાથે લક્ષણો અંગે જણાવેલ કે આંખ બંધ થઈ જાય, આંખમાંથી પાણી નીકળવું, ચીપડા આવવા, પાંપણ સૂજી જવી તેમજ આંખની અંદર કોઈ પણ પ્રકારનું પડ્યો હોય એવી અનિયંત્રિત થાય અને જલ્દીથી ફેરી રહ્યું છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને આ વાયરલની અસર થાય છે ત્યારે અંદાજિત 10-20 દિવસ સુધી તેની અસર રહે છે. આ અસરની સાથે જ્યારે અન્ય કોઈ વ્યક્તિ તેમના સંપર્કમાં આવે છે તો તેમને પણ એની અસર થાય છે અને તેમને પણ આ પ્રકારની તકલીફ ભોગવવાનો વારો આવે છે. તો લોકોએ તરત કાશની કોઈ પણ સમસ્યાઓ થાય તો ડૉક્ટરની સલાહ સૂચન વગર કોઈ પણ પ્રકારના ટીમ્પા કે અન્ય કોઈ વસ્તુ આંખમાં નાખવી નહીં, કારણ કે આ પ્રકારની વાયરલ ઇન્ફેક્શન છે જે જલ્દીથી ફેલાય છે. ત્યારે ડૉક્ટરની સલાહ સૂચન વગર કોઈ પણ પ્રકારની જાતે સારવાર કરવાનો પ્રયત્ન ન કરવો. વિપુલ ધામેચા, ZS TV, ઉપલેટા. આજે આપણે આજકાલ જોઈએ છે વાયરલ કન્જંક્ટિવાઇટિસના કેસીસ આવે છે એના વહારો કહેવાય અત્યારે, કેમ કે અમારા રોજના લગભગ જે 150-200 પેશન્ટ હોય છે એમાંથી 40-50 પેશન્ટ વાયરલ કન્જંક્ટિવાઇટિસના હોય છે. આજકાલ એમાં એવું થાય, શરૂઆતી રીતે થાય કે આંખના પાપણમાં અને અંદરના ભાગમાં જે સફેદ ભાગ હોય એમાં સોજો આવે છે, ખટકો થાય છે, લાલ થઈ જાય છે, આંખ પાણી પડે, ચેપડા આવે, એટલે આ સિમ્પટમ્સથી પેશન્ટ પ્રેઝન્ટ કરે. હવે આમાં આપણે અત્યારે ટ્રીટમેન્ટમાં એવું થાય કે એના મેળે જ જતું રહે છે, જે 10-12 દિવસમાં એનું ઇન્ફેક્શન વાયરસનું ઓછું થતું હોય છે. પણ આપણા કીકીના ચામડીમાં ના આવે અને સોજો બહુ ના આવે એના માટે આપણે ટીપા નાખવા જોઈએ. હવે એમાં એવું થાય કે ઘણીવાર પેશન્ટ બહારથી ટીપા લઈને જાતે ટ્રીટમેન્ટ કરીને આવે છે, જે એકચ્યુઅલી તકલીફવાળું થાય, કેમ કે સ્ટીરોઇડને નખાય એટલે વાયરસનું ઇન્ફેક્શન